જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર આજરોજ એક નંબરનું સિગ્નલ હટાવીને બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે. જાફરાબાદ બંદર ઉપર તેમજ પીપાવાવ બંદર ઉપર બે નંબરનો સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ એક નંબરનું સિગ્નલ હટાવીને આજરોજ બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હાલ તમામ માછીમારોની બોટ જાફરાબાદ બંદર જેટી ઉપર લગાડવામાં આવેલી છે. આગામી દિવસો પવન તેમજ વરસાદની આગાહીના પગલે તંત્રને સરકાર શ્રી એ એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. ભારે પવન અને ભારે વરસાદની આગાહીના ભાગરૂપે દરિયાકાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બંને સાયક્લોન શેલ્ટર્સને વર્કિંગ કરવામાં આવ્યા છે. અત્યારે બે નંબરનું સિગ્નલ છે, પણ અભિયાન તો કોઈ વરસાદની સ્થિતિ જોવા નથી મળતી. પણ તેમ છતાં સંપૂર્ણ તંત્ર સાબદું છે. તમામ પોલીસ સ્ટાફ, તમામ આપદા મિત્ર, સરપંચશ્રી, તલાટી મંત્રીશ્રીઓ તમામ સાથે એક મિટિંગનું આયોજન કરીને આપણે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આગળ વધી છીએ અને તંત્ર એકદમ સાવચેત છે તે બાબતે. ખાસ કરી કયા કયા ગામડાઓમાં એલર્ટ કરવામાં આવ્યું છે દરિયાકાંઠાના કોસ્ટ? આપણે શિયાળબેટ, ધારા બંદર, વઢેરા, માકોદર, વરાસ્વરૂપ, રોહિસા, દરિયાકાંઠાના તમામ ગામડાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું.